वडोदरा सरकारी आवास में पानी की पारायण जोवा मळी। खोडियानगर सरकारी आवास में पीवाना पानी मुद्दे रोष जोवा मळ्यो। आवास में 7 वर्ष थी पीवाना पानी की समस्या छे। आवास की बहार ना टांका माथी पानी लावा लोको मजबूर बन्या छे। વડોદરાના ખોડિયારનગર વિસ્તારમાં આવેલા સરકારી આવાસ કે જ્યાં હજુ પણ જાણે છેવાડાના આ વિસ્તારો હોય, છેવાડાના ગામડા હોય તેવા પ્રકારની પરિસ્થિતિ છે। આપણે આ દ્રશ્યો બતાવીએ છીએ। આ સરકારી આવાસ છે કે જ્યાં પ્રકારની પરિસ્થિતિ છે, લોકો ટાંકામાંથી જાણે કૂવામાંથી પાણી ખરીદતા હોય ગ્રામ્ય વિસ્તારોમાં, તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। કાકા, આ સરકારી આવાસ ક્યારે બન્યા છે? આપ અહીંયા ક્યારે રહેવા આવ્યા હતા? મારે તો સાહેબ 7-8 વર્ષ થઈ ગયા, પણ આ સભ્યતા દૂર જ નથી થતી। આવી રીતે પાણી ભરી જવું પડે છે। શું સમસ્યા છે આ વિસ્તારમાં પાણીની? કેટલા વર્ષથી છે ને પાણી આવે છે તો કેટલા વાગે આવે? કોઈ ટાઈમ નહીં આવે, ના આવે, કોઈ દિવસ આવે કોઈ દિવસ ના બી આવે એવું। પછી અમારે આવી રીતે મજૂરી કરવી પડે પાણી માટે। આપ કામ ધંધો શું કરો છો? કે પછી આમાં સમય નીકળે? પગ રિક્ષા ચલાવશો સાહેબ, અને દિવસમાં અડધો દિવસ આની પાછળ નીકળી જાય? અડધો દિવસ આની પાછળ જ નીકળી જાય, પાણી બાણી ભરીને કામ ધંધા પર જવાનું હોય। રોજ કેટલા કારવા ભરવા પડે? રોજના 12-13 કારવા ભરવા પડે આવી રીતે। માથે ઉચકીલ નહીં જવાનું, માથે ઉચકીને પાછું આવે। કેટલા વર્ષથી અહીંયા લોકો રહે છે? અહીં તો 7-8 વર્ષ થઈ ગયા છે। 1000થી વધુ પબ્લિક હશે? વધારે, તેમ છતાં પાણીની સમસ્યા? ના, બસ આ સુવિધા જ છે પાણીની। જો આગળ કરી છે રજૂઆત કેટલી વાર કરી છે કે પાણીની સુવિધા મળતી છે? ને રોજે આવવું પડે, ઘરોમાં પાણી નથી આવતું। ઘરોમાં પાણી નથી આવતું, પાઇપમાં થોડી પ્રોબ્લેમ છે ને એટલા માટે પાણી નથી આવતું। આ જિંદગી છે ને, ગટરો ઉભરાય તો કોઈ જોવા નહીં આવતું, છોકરાઓ બીમાર કેમ? રજૂઆત કરી છે? કેટલી વખત કરી છે, કોઈ આવા તૈયાર નથી। આ બસ આ જિંદગી અમારે હવે પાણી ભરી ભરીને જ મરી જવાનું છે। પ્રાથમિક સુવિધાઓ છે કે કેમ તે ચકાસ્યા વગર જ શું સરકારી આવાસ બની દેવાય છે તેવા સવાલો પણ સ્થાનિકો પણ કરી રહ્યા છે। કેમેરા પર્સન નિકેશ વાળન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।